ચાલો આપણે હવે આપણે થોડું સામાયિક ની બે મિસ વાત કરીએ. છે દીપક આનંદજી. નથી ઓકે, ઓ પર એક જ મિનિટ, એક જ. શેર શેર આપણે આ તો ગજબનું દીપકાની લાવ્યા છે. તો મોટી જવાબદારીમાં. આ તો હવે થાય છે. હવે તમે આજે કહ્યું ને કે થોડું તો હવે થાય છે, હવે અવેરનેસ છે કે શું મળ્યું છે આપણને એને, અને આ મોહ મોને નિંદ્રાની આંખો ચોરીને આપણે તો અમર દેશે જવાનું, એના વિશે થોડો વધારે બોલ પાડો. એવરીડે લાઈફમાં તમારો કોઈ એક્સપિરિયન્સ હોય તો. એટલે આ જેમ જેમ સમજાય છે ને કે આ જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષનું શું મહત્વ છે, ત્યારે જ આપણને એની વેલ્યુ ખબર પડશે. કારણ કે રિલેટિવમાં આપણે દરેકે દરેક વસ્તુની એટલી બધી વેલ્યુ મૂકેલી છે ને કે એની સામે જ્ઞાની પુરુષની વેલ્યુ, ઘણા એવા પ્રસંગો હોય છે કે જેની અંદર આપણે સરખી રીતે મૂકી પણ શકતા નથી. કારણ કે એ જેટલું પોતાને સમજાયું હોય એટલું જ એની વેલ્યુ મૂકી શકે. જેટલી પોતાની સમજણ અંદર ડીપ હોય, જે જે વસ્તુની સમજણ એની માટે ડીપ હોય, એટલી જે એની વેલ્યુ મૂકે. જો જ્ઞાનની વેલ્યુ હોય તો આપણે જ્ઞાની પુરુષની વેલ્યુ મૂકી શકીએ એવું સમજાય છે. અને આ કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા, દેહ નિહાળી, તે એ આપણને ક્યારે આવું પુણ્યશાળી પણ આપણને દેખાશે કે જ્ઞાન અને જ્ઞાનની વેલ્યુ આપણે કરતા થઈશું ત્યારે. અને બીજું દીપકાને જે કીધું ને કે હવે આખી જે ભૂમિકા ભગવાનને ભજવવાની આવી છે, એ એમને જે આખી વાત કરી એ તો બહુ અદ્ભુત છે કે એ સમજણ આપણને પ્રાપ્ત થશે કે ભગવાનની ભૂમિકામાં આપણને મૂક્યા છે, સમજાય ને. તો એ જેટલું જેટલું સમજાતું જશે એટલું એટલું આપણને વધારે ને વધારે પોતાના જ્ઞાનની અંદર સ્થિરતામાં મદદ કરશે કે ભાઈ હવે આ બહારની કોઈ પણ વસ્તુમાં કઈ પણ પ્રકારે
એ કરવા જેવું નથી. આ આપણને ભગવાનની ભૂમિકામાં દાદાએ મૂક્યા છે, જે પોતે જે ભૂમિકામાં હતા એ જ ભૂમિકામાં દાદા કહે કે અમે તમને એ જ જ્ઞાન આપ્યું છે જે જ્ઞાન અમે પોતે એ જ્ઞાનમાં રહેતા હતા, અને એ જ ભૂમિકા આપણને એમાં મૂક્યા છે. તો કે કવિ એ ભૂમિકામાં આપણે રહીએ, કારણ કે ભૂમિકા ભજવી, ભૂમિ ઉપર દાદાના અમર દેશે જઈશું એમ. તો કે એ ભૂમિકા હવે આપણે ભજવી જાણવાની છે. તો કે એ ભૂમિકા કઈ રીતે ભજવાશે? તો કે પાંચ આજ્ઞાની સમજણ થકી એ આખી ભૂમિકા ભજવાતી જશે અને દાદાના અમર દેશે જતા જઈશું. તો કે મોહ નિંદ્રાની આંખો છોડીને સંકિત જ્ઞાને સ્થિર થઈશું. આ જગત અને જગતની જે જે બધી વસ્તુઓની અંદર જે આપણે માની લો મોહ છે, એ અને આંખો ચોળી અને પોતે પોતાના સંકેત એટલે પાંચ જ્ઞાનની અંદર સ્થિર થઈશું એવું નક્કી પણ, જેટલું જેટલું ગાતા જઈશું એટલું એટલું અંદર પોતાનું નક્કી પણ ખુલ્લું થતું જશે એવું સમજાય છે અત્યારે. એવું છે, બાકી એટલી બધી શાસ્ત્રોની અંદર પણ બધા વર્ણનો લખેલા છે કે ખાલી તમે આ બે લાઈનો જ આપણે ગઈશું ને કે ભગવાનની ભૂમિકા દેહે મેં નિહાળી, તો બી ઘણો ઘણો અંદર આનંદ અને ઉલ્લાસ રહ્યા કરશે. જય સત્યાન. બીજા કોઈ મહાત્માને કઈ અનુભવ હોય તો એક ખાસ કે. યા શેર કરજો. પણ શું કહે છે, આપણે પેલું છે ને આંખો ચોરીનું કયું પદ છે કવિરાજનું? એટલે બીજું આના સિવાય હા, જાગૃત યાદ નથી આવતું. ચાલો, ઓકે ઓકે, કોઈ મહાત્માને શેર નથી કરવું. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો છે.